નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું નતાશા. સમાચારોમાં વિગતવાર શરૂઆત કરીએ તો ગુરુવારે યોજાયેલી કેબિનેટ મંત્રીની બેઠકમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવી અને ત્યારે શહેરી વિકાસ તેમજ નાણાં ખાતાથી નીતિન પટેલને હાથ ધોવા પડ્યા હોવાને કારણે નીતિન પટેલ ગુસ્સે થયા હોવાનું જાણવા મળ્યું છે. નાયબ મુખ્યમંત્રીની નારાજગીની વાત પ્રકાશમાં આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે કોંગ્રેસે હાર્દિક પટેલ, એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પણ નીતિનભાઈના સમર્થનમાં હોવાની વાત જણાવી કેટલીક ઓફર પણ કરી દીધી હતી, પરંતુ આ તમામ ચર્ચા અને ઓફરનો અંત નીતિન પટેલે લાવી દીધો છે. તેમણે આ મામલે પહેલીવાર જાહેરમાં નિવેદન આપી જણાવી દીધું છે કે તેઓ 10 ધારાસભ્યો સાથે રાજીનામું આપશે તે વાત ખોટી છે. તે ક્યારેય પક્ષ છોડશે નહીં અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની નારાજગી અને તેમના પક્ષમાં જોડાવા માટે થતી ઓફરો અંગે ખુલાસો પણ કર્યો હતો. તો કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાયા બાદ ખાતાઓની ફાળવણી કરવામાં આવી ત્યારે શહેરી વિકાસ તેમજ નાણાં ખાતાથી નીતિન પટેલને હાથ ધોવા પડ્યા હોવાને કારણે નીતિન પટેલના સમર્થનમાં સિનિયર સિટીઝન્સે અમદાવાદમાં ભેગા મળીને નીતિન પટેલને સીએમ બનાવવાની માંગ કરી તેમજ તેમની માંગણી નહીં સંતોષાય તો વધુ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જે સીએમ પદના ઉમેદવાર છે એમની પાસેથી જો ખાતું લઈ લેવામાં આવે તો આગળ તો અન્યાય છે. એ પાટીદાર સમાજ નહીં ચલાવી લે, માટે નીતિનભાઈને ખાતા તો મળવા જોઈએ નહીં. નીતિનભાઈ સીએમ પદના ઉમેદવાર છે અને પાટીદાર સમાજનું ગૌરવ છે. એ 5-5 વખતથી ચૂંટાવે છે. જે નવીન આવેલા ને સીએમ પદ આપવામાં આવે ને જૂના માણસોને સીએમ પદ અન્યાય કરે એ પાટીદાર સમાજ નહીં ચલાવી લે. શાંત ગાંધીજીના માર્ગે જ આંદોલન કરશું, કોઈ તોફાન નહીં કરશું, ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અને અમારા પાટીદાર સમાજની માગણીઓ રજૂ કરશું અને એ પાટીદાર સમાજની માગણીઓ રાખવી જ પડશે. નીતિભાઈને પહેલા જે અન્યાય થતો એ ચલાવી લીધું, પણ આ વખત જે અન્યાય થયો છે અમે લેડીઝ કોઈ બી ચલાવી નહીં. ગામડે ગામડે જઈને આંદોલન કરીશું, ભૂખ હડતાલ પર ઉતરીશું અને નીતિનભાઈને અમે સબ લેડીઝ સાથ આપીશું. નીતિનભાઈ જિંદાબાદ. એના માટે અમે ભૂખ હડતાલ ઉપર ગામડે ગામડે પટેલ કોમને દરેકને જગાવીશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરીને અમે પણ આ જે અન્યાય થયો છે એ નહીં ચલાવી લઈએ, નહીં ચલાવી લઈએ બસ. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના ખાતાની ફાળવણીથી નારાજ થયા હોય તેવી વાત વેગ બની હતી, ત્યારે આનંદીબેનના પતિ મફત પટેલે પણ નીતિન પટેલની મુલાકાત લીધી હતી. જ્યારે મફતલાલ પટેલે અને નીતિન પટેલ વચ્ચેની મુલાકાત બાદ મફત પટેલે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપે નીતિન પટેલ સાથે અન્યાય કર્યો છે, ત્યારે નીતિન પટેલને યોગ્યતા મુજબ પદ મળવું જોઈએ, ત્યારે આ ખાતાની ફાળવણી માટે અમિત શાહ જવાબદારને ઠેરવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતે જ આમાં રોલ ભજવીને નીતિનભાઈની તાકાતનો ઉપયોગ કરી લેવો જોઈએ અને જો નીતિનભાઈની તાકાતનો ઉપયોગ ભાજપ કે સરકાર નહીં કરે તો ગુજરાતને અને ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે એ હું પોતે અંગત રીતે માનું છું. એ હકીકત છે કે સીએમ પોતે ખાતાઓની ફાળવણી કરતા હોય છે. સીએમ પાસે જ તાકાત હોવી જોઈએ કે ખાતાઓની ફાળવણી કરવા માટે. ભારતીય જનતા પાર્ટી અથવા દિલ્હીથી ખાતાઓની ફાળવણી ન કરી શકાય, સીએમએ જ આ ખાતાઓની ફાળવણી કરે અને સીએમ પોતે ખાતાઓની ફાળવણી કરી શકતા ન હોય તો એનો અર્થ એમ થયો કે સીએમ પાસે કોઈ તાકાત ધરાવતા જ નથી. પાટીદારો નારાજ છે જ અને પાટીદાર તો સશક્ત અને આખા ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ પાટીદારો છે અને આટલા બધા સશક્ત લોકોનું ધ્યાન ન રાખવામાં આવે તો ચાલી શકે નહીં. હું પહેલાથી જ કહું છું કે પાટીદાર વિના ગામ પણ બને નહીં અને પાટીદાર વિના ગુજરાતનો વહીવટ પણ ન ચાલી શકે. નહીં, નરેન્દ્રભાઈ તો અનેક કામો રોકાયા હોય અને બધી સત્તા એમણે અમિત શાહને આપેલી છે.
અમિત શાહ ના હાથમાં ગુજરાતની સત્તા આપેલી છે અને ઓલ ઇન્ડિયાના સંગઠનની સત્તા પણ અમિત શાહ ના હાથમાં હોય તો છેલ્લે તો અમિત શાહ જવાબદાર હોય. એમને આ પ્રશ્ન ઉકેલવો જોઈએ, ઉકેલવો જોઈએ એમને. ન ઉકેલે તો જવાબદાર પોતે જ છે, અમિત શાહ એમ પોતે માનું છું. લાલજી પટેલ અને નીતિન પટેલની બેઠક બાદ લાલજી પટેલે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગત વખતે પણ સીએમ નહોતા બનાવાયા નીતિન પટેલને, જ્યારે પાટીદાર સમાજની ઈચ્છા હતી કે નીતિન પટેલ હવે સીએમ બને, ત્યારે આ બાબતને લઈને નીતિન પટેલ નારાજ થયા છે. જ્યારે સરકાર બનાવવા માટે નીતિન પટેલની મહત્વની ભૂમિકા રહી છે, ત્યારે 1 જાન્યુઆરીના રોજ મહેસાણા બંધ રહેશે અને પાટીદાર સીએમ સાથે કાયમ અન્યાય થયો છે, ત્યારે લાલજી પટેલે વધુમાં જણાવતા કહ્યું હતું કે અમારી માંગ નહીં સંતોષાય તો 2 દિવસમાં પરિણામ નામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આવો અન્યાય નીતિનભાઈ સહન નહીં કરી લે, જ્યારે નીતિન પટેલને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ. રજૂઆત કરવા છતો, તમામ ધારાસભ્યોની પણ રજૂઆતો હોવા છતો, બહુમતી હોવા છતો સીએમ તરીકે એમનું નામ નોમિનેશન આયા પછી પણ નામ કેન્સલ કરવામાં આવ્યું, તો પણ એમને દુઃખ રાખ્યા વગર નાયબ મુખ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતની પ્રજા માટે સારામાં સારી કામ કર્યું, સારામાં સારા વિકાસના પણ કામ કર્યા. આજે 2017ની અંદર સમગ્ર પ્રજાનો, પાટીદાર સમાજનો વિરોધ હોવા છતાં ગુજરાતની અંદર પ્રજાએ ફરીથી ભાજપની સરકાર ચૂંટી લાવી, તો એમાં મુખ્ય ફાળો હોય તો એમાં નીતિનભાઈ પટેલ સાહેબનો હતો. અને ફરીથી પણ એવું દુઃખ થાય એવું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે, તો સમગ્ર લોક લાગણી અને તમામ પ્રજા અને પાટીદાર સમાજ વતી લાખો કાર્યકરોની ઈચ્છા આવી છે કે એમને સીએમ પદ પરથી સીએમ પદ માટે ફરીથી જાહેર કરવામાં આવે અને ગુજરાતનો વિકાસ ડબલ ગતિએ જો કરવો હોય તો આ એક યોગ્ય ઉમેદવાર છે. તો તમામ હોદ્દેદારો આગળ અને તમામ આગેવાનો આજે રજૂઆત કરવા માટે આવ્યા. જે રીતે એમને નામ નક્કી કરી અને નાયબ મુખ્યમંત્રી તરીકે 2 વખત જાહેર કરવા છતાં એમને સ્વાભાવિક જે ભાજપના આગેવાનો દ્વારા જે પણ પદ આપવામાં આવ્યું એ સહજ સ્વીકારી લીધું અને સ્વીકાર લીધા પછી નાયબ મુખ્યમંત્રીના હોદ્દા પ્રમાણે જે પદ મળવા જોઈએ, જે ગરિમા સચવાવી જોઈએ, એ ગરિમા એ લોકોએ ના રાખી. એના કારણે આજે સાહેબના જોડે વાત થઈ તમામ હોદ્દેદારો સાથે, તો બહુ નારાજગી છે. અને જો યોગ્ય સમયમાં એટલે ટૂંક સમયની અંદર જો આ રીતે એમની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો પાટીદાર નહીં પણ સમગ્ર ગુજરાતની તમામ પ્રજા રોષે ભરાશે અને આગામી 2 દિવસની અંદર એનું પરિણામ ભોગવવું પડશે. તો સમગ્ર પ્રજાએ જાહેર કર્યું છે કે મહેસાણા બંધનું એલાન, પણ કદાચ આવનારા સમયની અંદર પણ એવું બની શકે કે પ્રજાનો આક્રોશના કારણે સમગ્ર ગુજરાતનું પણ બંધનું એલાન જાહેર થઈ શકે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપે પોતાની નવી સરકારની રચના કરી, જેમાં દરેક મંત્રીઓને અલગ અલગ ખાતાઓની ફાળવણી કરવામાં આવી, પરંતુ નીતિન પટેલને પોતાનું મનગમતું ખાતું ન મળ્યું હોય તેમ નીતિન પટેલમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે પાસના નેતાઓ તેમને પોતાની તરફ કરવા માટે મથી રહ્યા હોય એમ એક પછી એક પાસના નેતાઓએ નીતિન પટેલની મુલાકાત લીધી હતી. નીતિનભાઈ પટેલ પાટીદાર સમાજના નેતા નથી, એ સર્વ સમાજના નેતા છે, દરેક સમાજને સાથે રાખીને ચાલે છે. અત્યાર સુધીને એમના જાહેર જીવનમાં ઘણી બધી વાર દરેક સમાજના લોકોને અને ગુજરાતની તમામ જનતાના પ્રશ્નો માટે હર હંમેશા નીતિનભાઈ પટેલ ખડે પગે ઊભા જ રહ્યા છે. આવા સમય દરમિયાન હું અને મારા સાથી મિત્ર ગૌરાંગભાઈ, સાથી મિત્ર મારા આશીષભાઈ, એક પાટીદાર તરીકે અને એક સમાજના યુવાન તરીકે, એક દીકરા તરીકે આજે અમે નીતિનભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા. અને અત્યાર સુધી જેમ જ્યારે અમારે ભૂતકાળમાં જ્યારે જ્યારે સાહેબની જરૂર પડી છે, એક રાજકીય પક્ષ તરીકે, અમારા સમાજના મુરબ્બી તરીકે, વડીલ તરીકે, તો હર હંમેશા એક દીકરા તરીકે અમને બધાને સાચવ્યા છે. એટલે આવા સમયમાં અમારી ફરજ બને છે કે અમે સાહેબની દુઃખની ઘડીમાં સાથે ઉભા રહીએ. તો ખાતાઓની ફાળવણીને લઈને નીતિન પટેલની નારાજગી પર પ્રતિક્રિયાઓની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે ભાજપના પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નીતિન પટેલ પાર્ટીથી નારાજ છે. ખાતાની ફાળવણીથી નીતિન પટેલ નારાજ થયા છે અને તેમની ભૂમિકા ભાજપ માટે ખૂબ જ મહત્વની રહી છે, તેમજ તેમની ભૂમિકાનો મને અનુભવ છે. और ये कार्य शक्ति की वजह से उसको डेप्यूटी सीएम का पद दिया है.
उसकी कैपेसिटी देखकर मोवड़ी मंडल ने इसको डिप्टी सीएम का पद दिया है। लेकिन इस टाइम जब पद के लिए सोच रहे थे और जब विभाग की डिस्ट्रीब्यूशन हो रही थी, तब उसको नाराज हुए, उसके पसंद के विभाग उसको नहीं मिले। इट वॉज वेरी रेशनल, इसलिए उसने प्रतिकार थोड़ा किया है। मैं उसको समझाने के लिए आया था, समझेगा, पार्टी सोचेगी कि नितिन भाई को इसका पसंदगी के विभाग दे, ऐसा मैं चाहता हूँ। मतलब क्या नितिन भाई पटेल नाराज हैं? ऐसा भी सुनने में आया है कि वो उप मुख्यमंत्री के पद से इस्तीफा दे देंगे और विधायक की ऐसा वो नहीं बताते। वो नाराज है वो मैं जानता हूँ, इसलिए तो मैं आया हूँ और उसको समझाया है। मेरे ख्याल से कि वो समझेगा, उसके पहले तो पार्टी के मोवड़ी मंडल को भी समझना चाहिए कि ये गलती को सुधार दे। तो बीजी तरफ गुजरात में राजकारण ना नायब मुख्यमंत्री नी नाराजगी थी नवा वळांको लावी शकाय तेवी दिशाओ हाल व्यक्त करवामां आवी रही छे, त्यारे आ बाबत पर फ्लावर शो नुं उद्घाटन करवा आवेला राज्यना मुख्यमंत्री विजय रूपाणी ने सवाल पूछवामां आवता तेमणे मौन सेव्यू हतुं। બુલેટિનમાં બીજી તરફ વાત કરીશું, કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ખુલ્લી ઓફર કરવામાં આવી હતી તે બાબતે, જ્યારે કોંગ્રેસ સમિતિએ નીતિન પટેલને સીએમ પદ માટેની ઓફર આપવામાં આવી, જ્યારે કોંગ્રેસ ઇચ્છે છે કે પાટીદારોના મુખ્યપ્રધાન નીતિન પટેલ બને, ત્યારે તેઓ ભાજપમાંથી 10 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં આવે તો તેઓ નીતિન પટેલને સીએમ બનાવી દેશે। મુખ્યમંત્રી બને એવું હું પણ ઈચ્છું છું। મેં ગયા વખતે પણ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈનું નામ નહીં આવે એવું કહ્યું, નીતિનભાઈને અત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજના છે એટલે લટકાવી રાખ્યા છે અને એની પાસેથી જે સારા ખાતા હતા તે છે નહીં, અને રિલાયન્સના દબાણમાં આવીને એ બીજા વ્યક્તિઓને આપી દીધા, તેવા સંજોગોમાં નીતિનભાઈને હું વિનંતી કરું છું કે 10-15 પાટીદાર સમાજના ધારાસભ્યો કે બીજા તમને માનનાર ધારાસભ્યો આવો, તમે સરકાર બનાવો, અમે તમને ભારતીય સમર્થન આપીએ અને ખેડૂતોના હિતમાં ગુજરાતના વિકાસમાં આપ કામગીરી કરો, મને વિશ્વાસ છે કે તમે જ કરી શકશો, આ ભારતીય જનતા પાર્ટી માત્ર તમારો ઉપયોગ કરે છે, તેવા સંજોગોમાં નીતિનભાઈ તમારે વિચારવું જોઈએ તેવી એક મિત્ર તરીકે લાગણી વ્યક્ત કરું છું। તમે મારી ઉપર રહેતા હતા પ્રથમ વખત, હું તમારી નીચે ધારાસભ્ય તરીકે રહેતો હતો, ત્યારના મિત્રો છો અને મિત્ર ભાવે હું કહું છું કે ગુજરાતના હિતમાં, ખેડૂતોના હિતમાં, ગુજરાતના વિકાસના હિતમાં આપે ધારાસભ્યો સાથે બહાર નીકળવું જોઈએ, અમે સમર્થન આપીએ તેના માટે રાહુલજી અને અમારા પ્રદેશના આગેવાન સાથે હું ચર્ચા કરીશ। તો બીજી તરફ વાત કરીશું, બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગુજરાત પાસ સમિતિ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં હાર્દિક પટેલે આ ચિંતન શિબિર વિશે પૂછતા જણાવ્યું હતું કે આગામી દિવસોની અંદર બેરોજગારો ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈને આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે। આ સાથે જ ભાજપમાં નીતિન પટેલની નારાજગી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ભાજપમાં અવગણના થતી હોય તો અમારી સાથે જોડાઈ જાય તેમ પણ જણાવ્યું હતું। દેખો ગઢડા સ્વામિનારાયણ મંદિર અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરીને આજથી એક નવી ક્રાંતિની શરૂઆત ગુજરાતમાં કરી રહ્યા છીએ। ગુજરાતના 3000 મુખ્ય ગામોના મુખ્ય કન્વીનરોને જ બોલાયા અને તમામ લોકોને અનામતનો મુદ્દો હોય, ખેડૂતનો મુદ્દો હોય કે બેરોજગારીનો મુદ્દો હોય, આ મુદ્દે ચિંતન કરીને કઈ રીતે લડવું, સરકાર સામે કઈ રીતે વાતો મૂકવી, એના માટે આજ નીકળ્યા છીએ। બીજો એક મહત્વનો મુદ્દો છે, છેલ્લા કેટલાય સમયથી માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તો નહીં કહો પણ નીતિનભાઈ સાથે જે ગેરવર્તણૂક થઈ રહી છે એ બાબતે બધાએ નીતિનભાઈની સાથે ઊભું રહેવું અને નીતિનભાઈને વિનંતી કરવી કે જો આપનું માન સન્માન ત્યાં ન જળવાતું હોય તો અમારી સાથે આવીને લડો, આપણે બધા સાથે મળીને અહંકારીઓ સામે લડીએ। નીતિનભાઈએ ખૂબ મહેનત કરી છે, ભાજપને ઊભી કરવામાં પણ ખૂબ મહેનત કરી છે, પણ આજે જ્યારે એમનો
દુરાગર ત્યાં કરવામાં આવી રહ્યું છે, ખોટી વાત છે. અમે ખૂબ મહેનત કરી છું અને ગુજરાતમાં એક સાચું સુશાસન આવે એના માટેના પ્રયાસો કરી રહ્યા છું. દેખો, પહેલી તો વાત કે દિનેશ બાંભણીએ ખુદ એવું કહ્યું છે કે હું પાસનો હવે સભ્ય નથી, હું પાસમાંથી રાજીનામું આપું છું. એટલે સ્વાભાવિક રીતે અમને રાજ્ય એમને બોલાવવાની કોઈ જરૂર નથી. અહીંયા એવા લોકોની જરૂર છે જે ઈમાનદારી જીવનથી, ઈમાનદારી વ્યક્તિત્વથી પોતાના સમાજ અને ગુજરાતના ભવિષ્ય માટે લડે. હા, કદાચ મારાથી વાંધો હોય તો અલગથી એક આંદોલન શરૂ કરીને સમાજ માટે લડવું જોઈએ, લોકો એમને સાથ આપશે. પણ જે રીતે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, હકીકતમાં અત્યારે સમય છે કે બધા સાથે ઊભું રહેવાનું હોય. આરોપો લગાવવાની જરૂર નથી, પણ ન કરે નારાયણને એમને આરોપો કરવા છે તો એમને બેસ્ટોપ લક છે. દેખો, પ્રથમ વાત કે આટલો જ ગુરુર અને આટલું સન્માન હોય તો એવી વાત કરવી જોઈએ કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ કે ગુજરાતની અંદર જેટલા પણ ચીફ મિનિસ્ટર છે એમના સ્વિસ બેંકોમાં કેટલા ખાતા છે. અને નવાઈની વાત તો એ છે કે હાર્દિક પટેલના નામે ગુજરાતની અંદર મારી યુવન ગાડી 2014 લીધી હતી, એ પછીનું એક પણ વાત મારા નામે હોય તો ગોતી આપે ને. હું તો એવું કહું છું, દિનેશ બાંભણીયા કરતા તો ગુજરાતની ઇન્કમટેક્સ કો હોશિયાર છે, તો એ પણ આરોપ પ્રત્યારોપ સાથે કેસ કરી શકે. આઈ એમ રેડી. મેં તો ખબર આજ સભા અહીંયા મીટિંગ એ લાવ તો ચાલતું રહેવાનું, અને હવે આ બધું જૂનું થઈ ગયું. જોવાની મોજ કરવાની ને આરોપ પ્રત્યારોપ ચાલુ. જો નીતિનભાઈ તૈયાર હોય કે મારે ભાજપ છોડવી છે, જો એ એવું કહેતા હોય મારી સાથે બીજા 10 ધારાસભ્યો પર રાજીનામા આપવા તૈયાર છે, તો અમે એમને પૂરેપૂરો સાથ સહયોગ આપવા તૈયાર છીએ. અને જો એ સાચા અર્થમાં સુશાસન ગુજરાતની અંદર સ્થાપવા માગતા હોય તો અમે સામેથી કોંગ્રેસ પાર્ટીને વાત કરશું કે નીતિનભાઈને આપ સામેલ કરો ને એમને સાચું પદ આપો. હું એટલા માટે કહું છું કેમ કે જે માણસે આટલી મહેનત કરી અને પાર્ટીને ઊભી કરવામાં, અમને ખબર છે કે જ્યારે નીતિનભાઈ છેલ્લા 30 વર્ષથી પાર્ટીની અંદર છે, આજે જ્યારે એમનો દુરાગ્રહ થતો હોય તો અમને દુઃખ લાગે કે જે માણસે મહેનત કરી એની સાથે આવું ન થવું જોઈએ. પણ અમિત શાહ જે પોતાની દાદાગીરી અને ગુંડાગર્દીથી જે શાસન ચલાવવા માગે છે, દુઃખની વાત છે. તમે જો વડોદરા જે વર્ષોથી ભાજપનો ગઢડીઓ છે એમને એક મિનિસ્ટર આપવા નથી આવ્યો, સુરતે જેને એવું કહે છે કે લાજ બચાવી એમને એક મિનિસ્ટર સરખો આપવા નથી આવ્યો, તો આ બધી વાત છે જેમાં લોકોએ સમજવું. દેખો, મહત્વની વાત તો કે હું ચૂંટણી નથી લડ્યો, અને બહુ ગર્વની વાત છે કે 24 વર્ષનો છું છતાં ગુજરાતના 150 મંત્રીઓ અને 18 સીએમઓને ગુજરાતમાં દોડતા કરે એ જ મારી સૌથી મોટી જીત છે. તો બીજી તરફ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર થયા બાદ હારની સમીક્ષા કરવા માટે હવે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વિધાનસભા ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો, શહેર અને જિલ્લાના પ્રમુખોને પત્ર લખી ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો અંગે માહિતી મંગાવી છે. મહત્વનું છે કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિધાનસભાની ચૂંટણી બાદ જણાવ્યું હતું કે પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરનાર લોકોને સજા આપવામાં આવશે. પ્રદેશ પ્રમુખે મહેસાણા શિબિર પછી અને રાહુલજીની મુલાકાત પછી ઉમેદવારો પાસે સાથી કાર્યકરોએ કઈ રીતે કામ કર્યું છે એનો અહેવાલ પાઠવ માંગ્યો છે. કોણે શું કામ કર્યું, પોઝિટિવ કામ કોણે કર્યું, નેગેટિવ કોણે કર્યું, કોણ નિષ્ક્રિય રહ્યા, આ બાબતની વિગત જિલ્લા પ્રમુખો અને ઉમેદવારો પાસેથી એમણે મંગાવી છે. અને 5 તારીખ પહેલાં એ વિગતો પહોંચાડવાનો એક પત્ર લખેલો છે. 5 તારીખે પત્ર આવી ગયા પછી એમાં આગળ શું કરવું એનો નિર્ણય પ્રદેશ સમિતિ કરશે. આગળ વધતા વાત કરીશું સુરત શહેરની. સુરતના રાંદેર વિસ્તારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જ્યારે મંડપના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગ લાગવાનું પ્રાથમિક કારણ હજી સુધી જાણી શકવામાં આવ્યું નથી. સુરત શહેરમાં એક તરફ આગનો બનાવ બનવા પામ્યો હતો, જ્યારે બીજી તરફ શહેરમાં મળેલા 29 જીવતા બોમ્બના મામલે એક આતંકીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિહારથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેમને અમદાવાદ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદથી સુરત પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવીને આતંકીને સુરત લાવી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ
તોસીફ ખાન સગીર અહેમદ ખાન પઠાણ નામનો એક વ્યક્તિ જે છે એને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે દિન 7 રિમાન્ડ મેળવી અને અત્રે લાવેલા છે. જે આરોપી તોસીફ છે એ જુલાઈ 2008 અંદર અમદાવાદ શહેરમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા એનો આરોપી છે. એ જ દિવસે સુરત શહેરની અંદર પણ 29 અલગ અલગ બોમ્બ મળી આવેલા હતા અને સુરત શહેરના જે 29 બોમ્બ મળ્યા તેમાં 15 ગુનાઓ અલગ અલગ દાખલ થયેલા હતા. એ પૈકીના એક ગુનામાં આ તોસીફ ખાન છે એની ધરપકડ કરવામાં આવી છે. 7 રિમાન્ડ મેળવેલા છે. બીજી તરફ વાત અમદાવાદના સાણંદ વિરમગામ હાઈવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણંદ રોડ પર આવેલ આસોપાલવ ચોકડી પાસે ટ્રેલર અને એક છકડા વચ્ચે આ અકસ્માત સર્જાતા 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા અને 5 વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ નજીક વડદરાડ ખાતે શાકભાજીની ખેતી માટે ઇઝરાયલ સરકારની મદદથી સેન્ટર ઓફ એક્સલન્સ ઉભું કરવામાં આવ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન ગુજરાતના મહેમાન આગામી જાન્યુઆરી માસમાં થનાર છે ત્યારે વડદરના એક્સલન્સ સેન્ટરની મુલાકાત લે તેવી સંભાવના પણ હાલ વર્તાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારને શાકભાજીની ખેતી માટે અગ્રણી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે ઇઝરાયલ અને ભારત સરકારની સંયુક્ત ભાગીદારીથી એક્સલન્સ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આગામી જાન્યુઆરી માસમાં ઇઝરાયલના વડાપ્રધાન ગુજરાતના મહેમાન બનવાના હોવાથી તેઓ પીએમ મોદી સાથે પ્રાંતિજ નજીકના વડરાડ સ્થિત એક્સલન્સ સેન્ટરની મુલાકાત લે તેવી સંભાવનાઓને લઈને કેટલીક પ્રાથમિક તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે. હાલ તો તંત્ર આ બાબતે કોઈ ચોક્કસ ફોડ પાડવા તૈયાર નથી, પરંતુ આમ છતાં સેન્ટરની વિગતો સહિત પ્રાથમિક તૈયારીઓની રૂપરેખા રાજ્યના ખેતીવાડી વિભાગને મોકલી આપવામાં આવી છે. એક્સલન્સ સેન્ટર ખાસ શાકભાજીની ખેતી માટે થઈને ઊભું કરવામાં આવ્યું છે અને જેને ઇઝરાયલ સરકાર દ્વારા શાકભાજીની ઉત્કૃષ્ટ ખેતી માટેના નિષ્ણાંતો દ્વારા ટેકનોલોજી પૂરી પાડવામાં આવે છે અને જરૂરી તાલીમ પણ ઇઝરાયલ ખાતે આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના બાગાયત ખાતાનું આ શાકભાજીનું ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે. આ કેન્દ્રનો વિકાસ ઇઝરાયલની જે ખેતીને લગતી ટેકનોલોજી છે તેના સહયોગથી કરવામાં આવેલો છે. ભારત સરકાર શ્રી ઇન્ડો ઇઝરાયલ વર્તમાન કાર્યક્રમ હેઠળ ટેકનોલોજીના આદાન પ્રદાન માટે જે કામગીરી કરી છે તેના ભાગરૂપે આ કેન્દ્ર ઊભું થયું છે. આ કેન્દ્રની અંદર શાકભાજીના ધરું ઉછેરથી લઈને બજાર વ્યવસ્થા સુધી ખેડૂતોને ટેકનોલોજીનું નિદર્શન તેમજ માર્ગદર્શન પૂરું પડે, ખેડૂતોને તાલીમ મળી રહે તે પ્રકારનું નિદર્શનોનું અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે. સેન્ટર ઓફ એક્સલન્સ વડરાડ ખાતે ખેડૂતો માટે અદ્યતન પ્લગ નર્સરીથી લઈ અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ સુધીની અલગ અલગ તબક્કાવાર નિદર્શનો અને તાલીમોનું આયોજન વખત વખત કરવામાં આવે છે. સેન્ટરની શરૂઆત 2012 થઈ ત્યારથી લઈને આજ સુધી 10,000 જેટલા ખેડૂતોને એક દિવસે તાલીમ કાર્યક્રમો કરવામાં આવે છે અને તે સાથે અહીંયા તબક્કાવાર જેને કહેવાય નર્સરીથી લઈ અને અલગ અલગ ઇરિગેશન ફર્ટિગેશનના ખતરાઓ અને એ પ્રકારના નિદર્શનો ખેડૂતો માટે મહત્તમ આવક જે કહેવાય ખર્ચ ઘટાડી અને આવક વધારવા અંગેના તમામ મુદ્દાઓ બાબત અવગત કરવામાં આવે છે. સેન્ટર ઓફ એક્સલન્સ સેન્ટરને રાજ્યના મુખ્ય પ્રધાન અને ઇઝરાયલના ભારત સ્થિત રાજદૂત દ્વારા વર્ષ 2015 ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેતીની આધુનિક પદ્ધતિ અને સંશોધનોને અહીં સીધા જ અમલમાં મૂકવામાં આવે છે. આ માટે ખાસ પ્રકારની ટેકનોલોજી યુક્ત ઇન્ડોર અને આઉટડોર પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે, જે ખેડૂતોને તેમના બિયારણો વડે આધુનિક અને જરૂરી પોષણ સાથે શાકભાજીના રોપા ઉછેરી આપવામાં આવે છે અને બાદમાં ખેતી કરાતા તેના વાવેતરથી લઈને દેખરેખ સહિત ઉત્પાદન સુધીની માવજત અને ઉત્પાદન મેળવવા સુધીની તમામ તાલીમ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે, જેથી શાકભાજીના ઉત્પાદનમાં એક પરિવર્તન કરી શકાય અને ખેડૂતોને વધુ આવક અને ઉચ્ચ ગુણવત્તાની શાકભાજીનું ઉત્પાદન પણ શક્ય બને છે.
આમ ખેતીમાં એક પરિવર્તન કરી સુવિધા ઉભી કરવામાં ઇઝરાયલનો સીધો ફાળો હોવાને લઈને ગુજરાતની મુલાકાત વેળા અમદાવાદથી નજીકમાં જ રહેલા પ્રાંતિજના એક્સલન્સ સેન્ટરની મુલાકાતની સંભાવનાઓને ધ્યાને રાખી આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આગળ વધતા વાત તો પોષી પૂનમ એટલે માં અંબાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે અમદાવાદના બાપુનગરથી એક યાત્રા સંઘે અંબાજી સ્થિત 51 શક્તિપીઠ પર ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. જિલ્લામાં આવેલું યાત્રાધામ અંબાજી દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રચલિત છે. ત્યારે જગત જનની માં અંબાના પ્રાગટ્ય દિનના અવસર પર અમદાવાદના બાપુનગર વિસ્તારથી એક યાત્રા સંઘ દ્વારા અંબાજી સ્થિત 51 શક્તિપીઠ પર ધજા ચઢાવવામાં આવી હતી. આ સંઘ વાજતે ગાજતે અંબાજી પહોંચ્યો હતો અને નાનાથી લઈને મોટેરા સૌ કોઈ આ 51 શક્તિપીઠની યાત્રામાં જોડાયા હતા. 51 શક્તિપીઠમાંથી પૈકી અંબાજીનું આગવું મહત્વ છે, કારણ કે અહીં પડ્યું હતું મા અંબાનું હૃદય. આરાસુરી ધામમાં 51 શક્તિપીઠનો મહિમા વધારવા માટે અને લોકકલ્યાણના હેતુથી આ સંઘ છેલ્લા 2 વર્ષથી ધજા લહેરાવે છે. અમદાવાદ બાપુનગરથી અંબાજી 51 ધજાઓ સાથે સંઘ લઈને આવ્યા છીએ અને માતાજીને આવતીકાલે પૂનમ નિમિત્તે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તે નિમિત્તે આગલા દિવસે આજે અમે 51 ધજાઓ સાથે અમે અહીંયા સંઘ લઈને આવી ગયા છીએ અને માતાજીને 51 ધજાઓ આરોહણ કરવાના છીએ. પૌરાણિક કથા મુજબ માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈ ભગવાન શંકરને યજ્ઞમાં આમંત્રિત કર્યા ન હતા અને શિવજીનું અપમાન માતા સતીથી સહન ન થતા તેમણે હવન કુંડમાં પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. ત્યારે ભગવાન શિવે સતી દેવીનો નિશ્ચેતન દેહ જોઈ તાંડવ કર્યું હતું અને સતી દેવીને ખભે લઈ ત્રિલોક ઘૂમવા લાગ્યા ત્યારે સૃષ્ટિ નાશ થશે તેવા ભયથી વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી સતી દેવીના ટુકડા કરી પૃથ્વી પર આંતરે આંતરે વેરાવી દીધા હતા. આ શરીરના તથા આભૂષણના ભાગ 51 સ્થળે પડ્યા હતા, જ્યાં દરેક જગ્યાએ થઈ શક્તિપીઠની સ્થાપના અને જ્યાં માં અંબાનું હૃદય પડ્યું ત્યાં થયું અંબાજીધામ. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે જ સમાચારોને અહીંયા આજ સમાપ્ત કરીશું. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.